આગળ વાત કરીએ સમાચારોમાં વડોદરામાં રાજ્યનો સૌથી લાંબો બ્રિજ તૈયાર છે. આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બ્રિજનું લોકાર્પણ કરશે. ઇમરજન્સી એક્ઝિટ માટે બે સ્લાઇડિંગ પેનલ મૂકવામાં આવી છે. જરૂર જણાય તો સ્લાઇડિંગ પેનલ ખોલી શકાશે. બ્રિજ પર જંકશનના સાઇડ બોર્ડ મૂકવામાં આવ્યા છે. તો સાઇન બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. ઇમરજન્સી એક્ઝિટ માટે બે સ્લાઇડિંગ પેનલ પણ મૂકવામાં આવી છે. તો આ બ્રિજ બનીને તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લોકાર્પણ થશે. બ્રિજ પર જંકશનના સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા છે. વડોદરામાં સૌથી લાંબો આ બ્રિજ બનીને તૈયાર છે. રાજ્યનો સૌથી લાંબો બ્રિજ છે, જેનું લોકાર્પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. આવતીકાલે આ લોકાર્પણ થશે. શહેરીજનો માટે ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે. સંવાદદાતા જયંતિ સોલંકી ફોનલાઈન પર જોડાયા છે. જયંતિ, રાજ્યનો સૌથી લાંબો બ્રિજ બનીને તૈયાર થયો છે, આવતીકાલે લોકાર્પણ થશે. શહેરીજનોને કયા પ્રકારે ફાયદો થશે આ બ્રિજથી? જી, જે પ્રકારે વાત કરવામાં આવે તો હાલ તો વડોદરા શહેરની જે લોકો જે કેટલા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે લાંબા બ્રિજનું કાલે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. જે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે, તેઓ દ્વારા આજે લોકાર્પણ કરવામાં આવશે. તે જ રીતે જો વાત કરવામાં આવે તો શહેરના વિકાસને લઈને તબા ખાતે આવેલા જે સ્વાસ્તિક જે ગાર્ડન બનાવવામાં આવ્યું છે, તેનું પણ લોકાર્પણ કાલે કરવામાં આવશે. બીજી તરફ જે વિરાસતના સ્વરૂપે જે નેહમંદિર હેરિટેજ છે, તેને પણ હજે એ મ્યુઝિયમ તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે, તેની પણ જે લોકાર્પણ છે તે કાલે કરવામાં આવશે. બીજી તરફ જો વાત કરીએ તો ઇમરજન્સીમાં ખૂબ જ આ જે બ્રિજ છે તે ખૂબ લાભદાયી નીવડે એવો છે. કારણ કે 3 કિલોમીટર સુધીનો આ જે લાંબો બ્રિજ છે, જે તમામ જે નીચેનો જે ટ્રાફિક છે તે ટ્રાફિક કાપીને સીધું હોસ્પિટલ કે સહિતના જે પણ સ્થળે જવું હોય તે સ્થળે જવા માટે તો એકદમ સરળતા રહેશે. કહી શકાય કે હાલ આ બે બ્રિજની જે એક્ઝિટ છે તેની માટે સ્લાઇડિંગ પેનલ પણ મૂકવામાં આવી છે, કે જેને લઈને ગમે ત્યારે જે વ્યક્તિને જે દિશામાં જવું હોય તો ત્યાંથી એને ટર્ન આપી શકાય. બીજી તરફ જો વાત કરીએ તો હાલ વડોદરાના જે લોકો છે તેઓ ઘણા સમયથી આ બ્રિજની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે તમામ વડોદરા વાસીઓના લોકોની જે રાહ જોઈ રહ્યા હતા તે બ્રિજનું કાલે લોકાર્પણ થવા જઈ રહ્યું છે. અને લોકોને ખૂબ જ ફાયદા રહે નીવડે તેવો આ બ્રિજ છે. કારણ કે ખૂબ જ જે લાંબો રૂટ હતો તે રૂટ એકદમ કપાઈ જશે, અને જે 5 કે 10 મિનિટની અંદર જે પણ વ્યક્તિ છે તેને જે બ્રિજ છે તે બ્રિજ ક્રોસ કરીને તેને પોતાના સ્થળ સુધી પહોંચી શકશે. જી બિલકુલ. જયંતિ, આભાર આપનો.